हेलो स्टूडेंट, लास्ट में आपणे वेबसाइटना आयोजन विषे चर्चा करी थी कि जेमा आपणे फर्स्ट पॉइंट हतो हेतु, बीजू हतो प्रेक्षकगण, त्रीजू हतो विषय वस्तु अने चौथू माध्यम हतु। ए लास्ट आपणे जोयुं हतुं। हवे आपणे जोवानुं छे कि आ चेप्टरमां विद्यार्थी मित्रों आखू चेप्टर प्रेक्टिकल बेज જ છે, બરાબર છે। પહેલાં હું તમને થિયરી એની ક્લિયર કરાવીશ, પછી કમ્પોઝરમાં જે આખી વેબસાઇટ કઈ રીતે ક્રિએટ કરવી વન બાય વન ટોપિક તમને સમજાવીશ। હવે એ જ પોઈન્ટ આવ્યો છે કે કમ્પોઝરનો ઉપયોગ કરી સરળ વેબસાઇટ બનાવી, કે કઈ રીતે આપણે કમ્પોઝરનો ઉપયોગ કરી વેબસાઇટ બનાવશું। આપણે અગાઉના પ્રકરણમાં આપણે કમ્પોઝરની મદદથી વેબ પેજ રચના તથા સંપાદન માટે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ વિશે ચર્ચા કરી હતી। પહેલા ચેપ્ટરમાં આપણે ફોર્મ બનાવતા વિદ્યાર્થી મિત્રો શીખા, બીજા ચેપ્ટરમાં આપણે કમ્પોઝરની મદદથી આપણે કઈ રીતે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવો એના વિશે જોયું, બરાબર। હવે વેબસાઇટ બનાવવા માટે સામાન્ય રીતે ધ્યાનમાં લેવાતા મુદ્દાઓ પણ આપણે જોયા હતા। હવે આપણે કમ્પોઝરની મદદથી એક નાની ઈ કોમર્સની વેબસાઇટ કેવી રીતે બનાવી શકાય તેનો અભ્યાસ કરીશું। હવે એક આપણે નાનકડી એવી વેબસાઇટ ક્રિએટ કરવાની છે, બરાબર છે, સ્કૂલ પ્લાઝા કરીને, બરાબર, કે જેમાં વિદ્યાર્થીઓને અને શાળાઓને લગતી તમામ નાની મોટી વસ્તુ, સપોઝ કે પુસ્તક, સ્ટેશનરી, બેગ, બોટલ, લંચ બોક્સ, ફાઇલ, ફોલ્ડર, એવી બધી નાની નાની વસ્તુ ત્યાં અવેલેબલ છે। તો આપણે કઈ રીતે વેબસાઇટ બનાવશું, કઈ રીતે આપણે એક વેબ પેજમાંથી બીજા વેબ પેજમાં જશું, બરાબર, એ બધી વસ્તુ આપણે અહીંયા શીખવાની છે, બરાબર। હવે એની સ્ક્રીન તમને અહીંયા આપેલી છે કે આવું આપણે વેબ પેજ બનાવવાનું છે। ફર્સ્ટ આ છે આપણે વેબસાઇટનું હોમ પેજ, યાને કે પ્રથમ પેજ, કે જ્યારે આપણે સર્ચ કરશું www, જુઓ અહીંયા આપણે લાસ્ટમાં કીધું છે કે આપણી વેબસાઇટ સ્કૂલ પ્લાઝા છે, બરાબર છે। જો અહીંયા હેડિંગ આવ્યું સ્કૂલ પ્લાઝા, બરાબર, હું જ્યારે એને વેબ બ્રાઉઝરમાં ખોલું તો આ રીતે આપણી સ્કૂલનું વસ્તુ ડિસ્પ્લે થવી જોઈએ, ઓકે। હવે તો કે સ્કૂલ પ્લાઝામાં આપણે કઈ રીતે વેબસાઇટ બનાવીશું, બરાબર, એ તમને હું આ બધી વસ્તુ વન બાય વન શીખવાડીશ। ફર્સ્ટ ઓફ ઓલ આપણે ટેબલ લેવાનું છે વિદ્યાર્થી મિત્રો। ટેબલ લેવા માટે તમારે ઇન્સર્ટ મેનુનો ઉપયોગ કરવાનો છે। ત્યાં ટેબલ ઉપર ક્લિક કરશો એટલે આ નીચેનું જે કોષ્ટક દેખાય છે એ કોષ્ટક તમને દેખાશે, બરાબર। એમાં વન સેલ સિલેક્ટ કરેલો છે, તમારે જેટલા સેલ જોઈએ છે, સેલ એટલે એક નાના બોક્સ, બરાબર, એ તમે ત્યાંથી લઈ શકશો, ક્લિયર। હવે આ વેબ પેજને આપણે વિદ્યાર્થી મિત્રો શીર્ષક આપણે એનું સ્કૂલ પ્લાઝા આપીશું, પરંતુ આપણે એ ફાઇલને ક્યાં નામથી સેવ કરીશું અને આપણી પાસે રાખીશું index.html, ઓકે, index.html થી આપણે આ ફાઇલને સેવ કરીશું, જે આપણું હોમ પેજ તરીકે ઓળખાશે। વેબ સર્વર પર દરેક વેબસાઇટ ડિરેક્ટરીમાં બનાવવામાં આવે છે અને દરેક વેબ પેજ વેબ સર્વર પરની સ્વતંત્ર ફાઇલ છે। જ્યારે ઉપયોગકર્તા www.schoolplaza.com જેવી વેબસાઇટનું કોઈ URL બ્રાઉઝરમાં લખે છે ત્યારે તે ખોલવામાં આવનાર ફાઇલની સ્પષ્ટતા કરતું નથી, પરંતુ વેબ સર્વરને થોડું વિષયવસ્તુ દર્શાવવા માટે એક પૂર્વનિર્ધારિત ફાઇલની જરૂર પડે છે। આ એનો મતલબ કે આપણે એક ફોલ્ડરમાં આખું એવું ફોલ્ડર બનાવ્યા કે જેમાં આપણે બધી આપણે વેબસાઇટ રિલેટેડ બધી ફાઇલો એમાં રાખવાની છે। એમાં આપણે પહેલી ફાઇલ હોમ પેજમાં આપણે index.html કરીને આપણે એ ફાઇલ સેવ કરવાની રહેશે, એટલે જ્યારે કોઈ પણ આપણે વેબ બ્રાઉઝરમાં URL પોતાનું ટાઈપ કરે www.schoolplaza.com તો આપણી ફાઇલ ઇન્ડેક્સવાળું જે હોમ પેજ છે તે આપણે URLમાં દર્શાવી શકે, ક્લિયર। હવે આપણે કોષ્ટકને બેકગ્રાઉન્ડ કલર આપીશું, તો કોષ્ટક ઉપર આપણે ડબલ ક્લિક કરી એક કોષ્ટક આવશે, એમાં આપણે ટેબલ સેલ પ્રોપર્ટીઝ ઉપર ક્લિક કરશું, બરાબર, એમાં ટેબલની પ્રોપર્ટીનો ડાયલોગ બોક્સ ખુલશે। જો મેં સેલ ઉપર ડબલ ક્લિક કર્યું એટલે આ ડાયલોગ બોક્સ ખુલેલો જોવા મળશે। હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે રો, કોલમ,
અહીંયા સેલ, બરાબર, એ બધી વસ્તુ આપણે અહીંયા ડિસ્પ્લે કરી શકશું. ઓકે, ટેબલ અને સેલ એમ બે ભાગમાં આ કોષ્ટક વેચાયેલું છે, જેના દ્વારા ઉપયોગ કરતા કોષ્ટક કે સ્વતંત્ર સેલના વિવિધ પાસાને નિયંત્રિત કરી શકશે. કોષ્ટકને સંબંધિત સેલ અહીં જોઈ શકાશે. ટેબલ વિભાગમાં આપેલા વિકલ્પો નીચે દર્શાવ્યા છે, બરાબર. હવે એમાં ક્યાં ક્યાં વિકલ્પો આપેલા છે જો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ઘણીવાર એમસીક્યુમાં પૂછી શકે છે કે સાઇઝ એટલે રો અને કોલમની ઊંચાઈ અને પહોળાઈ, બરાબર, એને ઊંચાઈ અને પહોળાઈ પિક્સેલમાં દર્શાવવામાં આવે છે, બરાબર. તમારે વિન્ડો જે પ્રમાણે હોય એના પ્રમાણમાં એને પિક્સેલમાં દર્શાવવામાં આવે, બરાબર. તો હવે તો કે એને આપણે રો અને કોલમ, રો એટલે આપણી આડી રો થશે, કોલમ આપણી ઊભી થશે, એની સાઇઝ આપણે કેવડી રાખવાની છે એ નક્કી કરશું અને એ આપણે બતાવશું. હવે છે બોર્ડર અને સ્પેસિંગ. કોષ્ટકની સીમારેખા આપવાની હોય તો તે માટેના વિકલ્પ અહીં દર્શાવવામાં આવશે. કોષ્ટકની સીમા એટલે આપણે જે ટેબલ લીધું છે એની બોર્ડર આપણે આપવી હોય તો બોર્ડરમાં ઉપયોગ કરશું. અને સ્પેસિંગ તો કે સેલ વચ્ચેની જગ્યા નિશ્ચિત કરવા માટે સ્પેસિંગનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. એક સેલ અને બીજા સેલ વચ્ચે અમુક પ્રકારની તમારે જગ્યા નક્કી કરવી હોય તો આપણે સ્પેસિંગનો ઉપયોગ કરશું. હવે તો કે સેલની કિનારી અને તેમાં આવેલા લખાણ વચ્ચેની જગ્યા નિશ્ચિત કરવી હોય તો આપણે પેડિંગનો ઉપયોગ કરીશું. એટલે કે એક સેલમાં તમે કંઈ પણ લખાણ લખ્યું છે તો એ લખાણ અને બોર્ડર વચ્ચે તમારે કોઈ પણ નિશ્ચિત જગ્યા રાખવી હોય ત્યારે આપણે કેનો ઉપયોગ કરીશું? પેડિંગનો. ઓકે, હવે છે ટેબલ અલાઇનમેન્ટ, બરાબર. તમારે ટેબલ ડાબી બાજુ, જમણી બાજુ કે વચ્ચે, બરાબર, કઈ રીતે ગોઠવવું છે એ આપણે ટેબલ અલાઇનમેન્ટમાં શીખીશું, બરાબર. પછી છે કેપ્શન. કેપ્શન એટલે શું? તો કે મારે ટેબલનું કોઈ પણ શીર્ષક આપવું છે, એટલે કે ટાઇટલ આપવું છે તો આપણે કેનો ઉપયોગ કરીશું? તો કે કેપ્શનનો. બેકગ્રાઉન્ડ કલર, કોષ્ટકમાં આપણે કોઈ પણ બેકગ્રાઉન્ડ કલર આપવો હોય, બરાબર, તો બેકગ્રાઉન્ડ કલર માટે આપણે આ ટેગનો ઉપયોગ કરીશું, બરાબર. જો બેકગ્રાઉન્ડ માટેની આખી વિન્ડો આપેલી છે, ટેબલ બેકગ્રાઉન્ડ કલર ઉપર આપણે એનો આખો ડાયલોગ બોક્સ આપેલો છે, એમાં આપણે કલરનું આખું કોમ્બિનેશન આપેલું છે, જે બી કલર જોતા હોય એના ઉપર ક્લિક કરી આપણે કલર મેળવી શકશું. ઓકે, હવે છે પાછું ટેબલ ઇન્સર્ટ કરતા. હવે આપણે ખાલી પહેલાં જોઈએ તો એ નોર્મલી આપણે ટેબલ લેતા શીખવાડ્યું, પણ હવે આપણી વેબસાઇટની શરૂઆત થાય છે. સ્કૂલ પ્લાઝાની આપણે વેબસાઇટ બનાવવાની છે, બરાબર છે. હવે આપણે એમાં આપણે ઉપરની પટ્ટી લખવી છે સ્કૂલ પ્લાઝા, બરાબર. ઇન્સર્ટ મેનુમાં જે ટેબલ ઉપર ક્લિક કરી આપણે બે સેલ સિલેક્ટ કરશું અને ઓકે બટન ઉપર ક્લિક કરીશું. વન મલ્ટીપ્લાય ટુ એટલે કે એક રો અને બે કોલમ, બરાબર. જુઓ, આપણે બે કોલમની જરૂર પડશે અને એક રોની જરૂર પડશે, એટલે આપણે એક રો અને બે કોલમ લેશું, બરાબર. ઓકે ઉપર ક્લિક કરી, બરાબર. હવે આપણે એનું લોકેશન કે આપણે શું કરશું, આપણા ફોલ્ડરમાં જ આ બધી વસ્તુ સેવ કરીને રાખશું, બરાબર, કે કઈ રીતે આપણે બધી વસ્તુ સેવ કરવી, બરાબર. હવે એમાં આપણે એક ઇમેજ મૂકવાની છે, બરાબર છે. એકમાં આપણે સ્કૂલ પ્લાઝા લખશું અને સામેની સાઈડ આપણે એક નાનકડું કે હું ઇમેજ મૂકશું, બરાબર. તો ઇન્સર્ટ મેનુમાં જે ઇમેજ ઉપર ક્લિક કરશું, બરાબર છે. પછી ટૂલબારમાં ચિત્રના આઇકોન પર ક્લિક કરી આપણે જો અહીંયા ક્લિક કરશું, બરાબર, પછી આપણા પીસીમાં ક્યાંય પણ પિક્ચર હોય તો આપણે લઈ શકશું, બરાબર. બને ત્યાં સુધી આપણે આપણી પાસે હશે એ ઇમેજનો જ ઉપયોગ કરશું. ક્લિયર? અહીંયા ક્લિક કર્યું,
बराबर हवे इमेज नो पाथ अहीं आवी जशे पछी अहीं अल्टरनेट टेक्स्ट जो डोंट यूज अल्टरनेट टेक्स्ट रेडियो बटन पसंद करो चित्र ने ब्राउजर में दर्शाई शकाय तेम न हो त्यारे तेना स्थाने आ विकल्प लखाण दर्शाववामां आवे छे। आपणे आ ऑनलाइन नथी विद्यार्थी मित्रों, बराबर छे, एटले आपणे ऑफलाइन में अहीं आपणे क्लिक करशुं, बराबर, के जेने लीधे आपणे आ ब्राउजर पर दर्शाववानुं नथी। क्लियर? हवे अहीं ओके पर आपणे क्लिक करशुं। हवे जुओ आपणे सेलनी साइज ने आपणे नाना मोटी करवानी छे। एक बॉक्स ने जुओ, अहीं स्कूल 1.jpg चित्रनो उपयोग करीए छे। विद्यार्थीओ पोतानी पसंदगीनुं चित्र बनावी शके छे अथवा अन्य मनपसंद चित्रोनो उपयोग पण करी शके छे, बराबर। हवे आपणे इमेज तो एनी ओरिजिनल साइजमां आवशे, तो आपणे इमेज ने सेट करवानी छे के ई बॉक्समां आपणे केवड़ी इमेज राखवानी, बराबर। तो पहला आपणे ई बॉक्स ने सेट करशुं, बराबर। तो आपणे आ डायमेंशनल उपर क्लिक करशुं, एमां आपणे एनी ऊंचाई अने पहोळाई आपणे जेटली अहींया विड्थ अने हाइट जेटली जोईए छे एटली आपणे अहींया क्लिक करी देशुं, बराबर। ओके, मैं विड्थ 25 आपी छे, हाइट 100 आपी छे अने पछी हूँ ओके उपर क्लिक करी दीश। ओके उपर क्लिक थई गया पछी जुओ आपणुं पेज आ रीते देखाशे। આપણે હમણાં પ્રોસેસ કરી એ આપણે આ ઇમેજની હતી, બરાબર, ક્લિયર। હવે છે કેટેગરીઝ અને ન્યૂ પ્રોડક્ટ ઉમેરવી છે આપણે, એટલે આની નીચે હજી એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો, આ બધી વસ્તુ તમારી બુક્સમાં આપેલી જ છે, એટલે તમારે કમ્પોઝરમાંની પ્રેક્ટિસ કરવી હોય તો બુકને સાથે રાખી અને એનો ઉપયોગ તમે કરી શકો છો। હવે આપણે શું કરવાનું છે કે કેટેગરી અને પ્રોડક્ટ નામની એક લાઇન અહીંયા ઉમેરવાની છે, બરાબર છે, એટલે ટુ હરોળ અને ટુ સ્તંભ, એટલે ટુ રો અને ટુ કોલમ્સ, બરાબર। હવે તો કે ફોર્મેટ મેનુમાં જે આપણે ટેક્સ્ટ કલર, બરાબર, ટેક્સ્ટ કલર આપીશું, દેખો આવી ગયા અહીંયા કેટેગરીઝ, બરાબર, કેટેગરીઝ અને ન્યૂ પ્રોડક્ટ, ક્લિયર। હવે આપણે જુઓ અહીંયા આ બે કોલમ હતી અને બે રો લઈ લીધી, બરાબર। હવે અહીંયા મેં કેટેગરી લખી નાખ્યું, અહીંયા મેં ન્યૂ પ્રોડક્ટ લખ્યું, ક્લિયર। હવે બીજી હરોળમાં આપણે કેટેગરીની નીચે એક સ્તંભ અને વધુ હરોળ સાથેનું એક અન્ય કોષ્ટક ઉમેરીશું। આ કોષ્ટકમાં સ્કૂલ બેગ, પાણીની બોટલ અને અન્ય વસ્તુઓ માટેના દરેક વર્ગ એક એક હરોળમાં ઉમેરીશું। લખાણને યોગ્ય રંગ આપો અને છૂટા પાડવા માટે આડી લાઈન યાદ રાખો। હવે કેટેગરીઝમાં મારે સ્કૂલ બેગ, વોટર બોટલ, લંચ બોક, કંપાસ બુક, સ્ટેશનરી, ફાઇલ ફોલ્ડર લેવું હોય તો એની વચ્ચે હોરિઝોન્ટલ લાઈન આપવી પડશે। તો એ ક્યાંથી આવશે? ઇન્સર્ટ મેનુમાંથી હોરિઝોન્ટલ લાઈન, બરાબર। એના ઉપર તમારે ક્લિક કરવાનું અને તમારે જેટલી લાઈન જોઈએ છે એ પ્રમાણે તમે વન બાય વન લાઈન ઉમેરી શકશો, ક્લિયર। જો છે કેટેગરીની નીચે સ્કૂલ બેગ જોવામાં વચ્ચે લાઈન દેખાય છે આ, બરાબર, ક્લિયર। અને અહીંયા આપણે બીજું એક ટેબલ ઉમેરીશું, એટલે ટેબલની અંદર બીજું ટેબલ ઉમેરીશું કે જ્યાં આપણે હોમ પેજમાં ઇમેજીસ બધા દર્શાવવાના છે એ બધા આપણે અહીંયા ડિસ્પ્લે કરીશું, ઓકે। હવે ત્યારબાદ પાનાના નીચેના ભાગમાં એબાઉટ સ્કૂલ પ્લાઝા, ફીડબેક, કોન્ટેક સાઇટ મેપ્સની વિગતો માટે અન્ય એક કોષ્ટક ઉમેરીશું। કોષ્ટકની રચના કરી લખાણ ઉમેરો, આ લખાણ પર લિંક, બરાબર, કેમ કે આ તો આપણું હોમ પેજ છે, પછી હું જ્યારે સ્કૂલ બેગ ઉપર ક્લિક કરું તો બેગની ડિટેલ્સ ઓપન થવી જોઈએ, બોટલ ઉપર ક્લિક કરું તો બોટલની ડિટેલ ઓપન થવી જોઈએ, બરાબર। એ માટે આપણે લિંકની પ્રોસેસ આપવાની રહેશે, બરાબર। તો એ માટે આપણે વોટર બોટલ .html, સ્કૂલ બેગ .html, લંચ બોક્સ .html એના માટેની અલગ અલગ ફાઇલ આપણે બનાવવી પડશે, બરાબર। એ બનાવ્યા પછી આપણે એને લિંક આપવાની રહેશે, બરાબર। એક પછી એક વેબ પેજ ખોલો અને ફોર્મેટમાં પેજ ટાઇટલ અને પ્રોપર્ટીઝમાં આપણે વિકલ્પનો ઉપયોગ કરી વેબ પેજનું શીર્ષક બદલો,
बराबर, એટલે આપણે કોઈ પણ શીર્ષક ચેન્જ કરવું હોય તો આપણે એ બદલી શકશું. બરાબર, દરેક વેબ પેજ ખોલી તેના વર્ગને અનુરૂપ ચિત્રો ઉમેરો. હોમ પેજમાં ચિત્રો ઉમેરવાની પદ્ધતિને અનુસરવી અને તમામ વેબ પેજમાં પણ ચિત્રો ઉમેરવા. ક્લિયર? હવે હોમ પેજમાં વસ્તુના ચિત્ર અને તેની વિગતો ઉમેરતા પહેલા જુદા જુદા વર્ક માટે લિંક, બરાબર, લિંક ઉમેરવા માટે આપણે પહેલા પેજ બનાવી લેશું અને પછી લિંકનો ઉપયોગ કરીશું. બરાબર, હવે લિંક કઈ રીતે આપવી એ જોજો. ઇન્ડેક્સ ડોટ એચટીએમએલ આપણી મેઇન હોમ પેજ છે, લિંક હંમેશા આપણે તેમાં આપીશું. બરાબર, તો હવે લિંક આપવા માટે આપણે ઇન્સર્ટ મેનુમાંથી લિંક ઉપર ક્લિક કરીશું. બરાબર, પછી એની ફાઇલ જે આ લોકેશનમાં પડી છે ત્યાંથી આપણે લઈ લઈ અને ઓકે બટન ઉપર આપણે ક્લિક કરીશું. ક્લિયર? જો મેં પહેલાં આપણે બેગમાં લિંક આપીશું, બરાબર, એના ઉપર ક્લિક. હું આ તમને થિયરી બેઝ ક્લિયર કરાવું છું વિદ્યાર્થી મિત્રો, હમણાં હું એનું પ્રેક્ટિકલ લાઈવ તમને કમ્પોઝરમાં બતાવું છું. ક્લિયર? એમ વન બાય વન સ્કૂલ બેગ બોટલ એવી રીતે આપણે ક્લિક કરી ઓકે બટન ઉપર ક્લિક કરી દેશું. ક્લિયર? બરાબર, આ રીતેનું આપણું આખું હોમ પેજ દર્શાવાશે. હવે જ્યારે આપણે સ્કૂલ બેગ ઉપર આપણું હોમ પેજ છે એની નીચેની આ બધી ડિટેલ્સ આપણે લખવી પડશે. બરાબર, આ બધી હોલ ટોટલી બેગ રિલેટેડ આ બધી વસ્તુ આપણે અહીંયા લખવી પડશે. હવે જ્યારે હું બેગ ઉપર ક્લિક કરીશ ત્યારે બધી બેગની ડિટેલ્સ ડિસ્પ્લે થશે. બોટલ ઉપર ક્લિક કરીશ તો મને બોટલની ડિસ્પ્લે ક્લિક થશે. બરાબર, ક્લિયર? હવે જો કે જો ઉપયોગકર્તા એક પણ વસ્તુ પસંદ ન કરી હોય અને પરચેસ બટન ઉપર ક્લિક કરવામાં આવે. ઘણીવાર આપણે ઓનલાઈન ખરીદી કરીએ છીએ, આ બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો મેમરી રિલેટેડ છે, એટલે ખાલી આપણે સમજવાની છે. બરાબર છે કે મેં ડાયરેક્ટ પરચેસ ઉપર ક્લિક કરી દીધું, એડ ટુ કાર્ટ કરી દીધું અને કઈ વસ્તુ ખરીદતી નથી. બરાબર, તો ત્યાં આવે છે નો આઇટમ ઇઝ સિલેક્ટેડ. બરાબર, એટલે એવો આપણે મેસેજ મળે છે, નહીં તો વસ્તુને કુકી તરીકે સંગ્રહવામાં આવે છે. તો એ શું થશે, કોઈ પણ આઈટમ આપણે સિલેક્ટ કરતા નથી, પરચેસ ઉપર ક્લિક કરી દઈ છીએ તો ત્યાં આવશે કુકીમાં એ વસ્તુ સ્ટોર થશે. તો કુકી એટલે શું? તો ઉપયોગકર્તાના કોમ્પ્યુટરમાં સંગ્રહ કરવામાં આવતા ચલને કુકી કહે છે. બરાબર, કુકી શું છે? ઉપયોગકર્તા પોતાના કોમ્પ્યુટરમાં જે કંઈ પણ ડેટા સ્ટોર કરે એને આપણે કુકી કહીએ છીએ. તે માર્ગ યાદ રાખી મુલાકાતીના વધુ સારા અનુભવ માટે અથવા સાઇટની આંકડાકીય માહિતી માટે જરૂરી પસંદગીઓ, ખરીદી, વળતર અને અન્ય માહિતી પૂરી પાડી છે. જાવાસ્ક્રિપ્ટમાં ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટના કુકી ગુણધર્મ દ્વારા કુકીનો ઉપયોગ કરી શકાય છે. આપણે યાદ કરો, જાવાસ્ક્રિપ્ટનું સમજાવ્યું હતું ત્યારે આપણે ડોક્યુમેન્ટ્સ ડોટ રાઇટ એ બધું શીખાતા. બરાબર, તો ડોક્યુમેન્ટ્સ ઓબ્જેક્ટમાં કુકીઝ ગુણધર્મ દ્વારા કુકીનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ, પણ આપણે ખાલી સમજવાનું છે. કુકીને વાંચી શકાય, રચી શકાય, સુધારી શકાય અને દૂર પણ કરી શકાય છે. ઓકે, જો એ કીધું છે કે પરચેસ બટન પર ક્લિક કરે છે ત્યારે જાવાસ્ક્રિપ્ટ દ્વારા બિલ ડોટ એચટીએમએલ પાનું દર્શાવવામાં આવે છે. બિલ ડોટ એચટીએમએલ પાનામાં જાવાસ્ક્રિપ્ટ દ્વારા પસંદ કરેલા વસ્તુઓ માટે કુલ વસ્તુઓની સંખ્યા સાથે ચૂકવવાની કુલ રકમની ગણતરી આવી જાય છે. તો આપણે ખબર છે કોઈ પણ પરચેસ કરી, એટલે સપોઝ કે એક પ્રોડક્ટ લીધી હોય તો એના 100 રૂપિયા હોય તો શું આવે, બે લીધી હોય તો એને કાઉન્ટિંગ કરીને ત્યાં 200 રૂપિયા આવી જાય છે. ક્લિયર? માય ફંક્શન નામનું વિધેય વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. આ વિધેય કુકી પાસેથી વિગતો લઈ તેને એરેમાં સંગ્રહિત કરે છે. ત્યાર પછી વિગતોને પાર્સ ફ્લોટ વિધેય દ્વારા અંકોમાં ફેરવી સરવાળા કરવામાં આવે છે. અંતમાં સરવાળાને દર્શાવવામાં આવે છે. ઓકે, એ એવો જાવાસ્ક્રિપ્ટનો એક પ્રોગ્રામ ક્રિએટ કરવો પડે છે કે જ્યારે હું એક પ્રોડક્ટ 100 રૂપિયાની લઉં ત્યારે મને 100 બતાવે, હું 2 લઉં ત્યારે મને એ ત્યાં 200 બતાવે. ઓકે, આ જ રીતે આપણે આપણી વેબસાઇટ બનાવી શકીએ છીએ અને એનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો,
હવે આપણે આનું તમને હું લાઈવ પ્રેક્ટિકલ એટલે કે આ વસ્તુ કઈ રીતે કમ્પોઝરમાં થાય એ હું તમને ડાયરેક્ટ કમ્પોઝરમાં એનું પ્રેક્ટિકલ